તો બધાની જે મારા માનવું છે ચંપક, અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ચંપક બ્લોગ્સ. તો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય છે, સાઈડમાં તમને લાલ કલરનું બટન દેખાશે, એને જલ્દી દબાવજો, બેલ આઇકન પણ કરજો, કેમ કે આગળ તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે મારા વિડીયોની. તો ઘણા બધા ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરતા હતા કે તમે તમારા વિડીયોનું થંબનેલ કેવી રીતે બનાવો છો. તો આજના વિડીયોમાં તમને બતાવીશ કે તમે થંબનેલ કેવી રીતે બનાવી શકો, અને એ પણ જેમ કે ઘણી બધી એપ્લિકેશન એવી હોય એના અંદર તમને પૈસા પે કરવા પડે છે અને ત્યારે તમે થંબનેલ બનાવી શકો છો. તો હું બતાવીશ તમને જેમ કે ફ્રીમાં તમારે થંબનેલ બનાવવાનું, અને એ પણ એકદમ પરફેક્ટ થંબનેલ. જેમ કે નોર્મલ થંબનેલ બનાવવા જઈએ તો તમારે ટાઈમ પણ બહુ વધારે થઈ જાય, જેમ કે કલાકથી અડધો કલાકનો ટાઈમ લાગે છે થંબનેલ બનાવવા. પણ અત્યારના વિડીયો હું તમને બતાવીશ ઓનલી, જેમ કે માની લો 5 મિનિટમાં તમે થંબનેલ કમ્પ્લીટ બનાવી દેશો. તો કેવી રીતે બનાવવાનું છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે, અને જો તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો સાઈડમાં તમને લાલ કલરનું બટન દેખાશે છે, એને પણ દબાવી દો, કેમ કે આગળ તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. અને જો પણ તમારો કોઈ સવાલ હોય તો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો, અને આન્સર પૂછી શકો છો, તમને રિપ્લાય પણ કરી દઈશ. તો ઇન્સ્ટાગ્રામ આઈડી સી ટુ અપીપી અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે ઇન્સ્ટાગ્રામ પર આવી શકો છો. તો આપણે જશું ફોનની સ્ક્રીન પર, હું તમને બતાવીશ કે કેવી રીતે તમારે થંબનેલ ક્રિએટ કરવાનું છે, અને એ પણ ફ્રીમાં. તો એપ્લિકેશન જેમ કે હું 2 એપ્લિકેશન યુઝ કરું છું, અને તમને પણ બતાવી દઉં, જેમ કે પહેલી એપ્લિકેશન છે પિક્સાર, અને બીજી એપ્લિકેશન જે છે એ હું આજે બતાવીશ, એનું નામ છે કેનવા. તમે નામ પણ સાંભળ્યો છે, નામ ના સાંભળ્યો હોય તો તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને મળી જશે કેનવા કરીને એપ્લિકેશન છે. તો એના બારે હું તમને બતાવીશ, અને બીજા પણ ઘણા બધા વિડીયો એવા આવશે તમને, જેમ કે યુટ્યુબ વિડીયો હું કેવી રીતે એડિટ કરું છું, કઈ એપ્લિકેશન યુઝ કરું છું, એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. પ્લસ તમને એ પણ બતાવીશ કે યુટ્યુબ પર વિડીયોઝ કેવી રીતે અપલોડ કરવાના, ઘણા બધા હોય છે કે જેમ કે કશું જે આગળ વિડીયો અપલોડ કરતા હોય છે પણ એ તમે ગલત કરી રહ્યા છો, અને સહી તરીકે છે તમારે વિડીયો અપલોડ કરવો હોય તો પણ હું તમને બતાવીશ પર ડે વિડીયો અપલોડ કરીને. અને હવે તમે દેખશો તો બ્લોગ યાર મુશ્કેલ થઈ જાય છે બ્લોગ બનાવવાની, તો દેખીએ છીએ બ્લોગ ક્યારે બને. પણ અત્યારે હું તમને જેટલું પણ બને એટલે હું તમને બતાવીશ એપ્લિકેશનના રિવ્યૂ કરીને, અને હું કઈ રીતે વિડીયો બનાવું છું એ હું તમને બતાવીશ. તો આપણે જઈએ ફોનની સ્ક્રીન પર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો હું આવી ગયો છું ફોનની સ્ક્રીન પર, અને હવે તમને લઈ જઈશ કેનવા એપ્લિકેશનની અંદર. તો સૌથી પહેલાં કેનવા એપ્લિકેશન ઓપન કરી દેવાની. તો આવો ઇન્ટરફેસ આવશે, અને અહીંયા તમને ઘણા બધા ટેમ્પલેટ જોવા મળશે, જેમ કે વિડીયો છે, થંબનેલ છે, બિગનેસ હોય, એના બધા ઘણા બધા અહીંયા ઓપ્શન આપેલા છે, જોઈ શકો છો તમે. અને એ પણ તમે અહીંયા પણ સર્ચ કરી શકો છો ઉપરની સાઈડ ઉપર, તમારે કોઈ પણ જાતના થંબનેલ બનાવવા હોય અહીંયા પણ સર્ચ કરી શકો છો. તો હું તમને બતાવીશ કે યુટ્યુબની સાઈઝ અને કઈ રીતે આપણે લેવાની. તો નોર્મલી તમે દેખશો ફોનની સ્ક્રીન પર તો તમને અહીંયા કને જોવા મળશે પ્લસનું ઓપ્શન. તો હું તમને બતાવી દઉં પ્લસ ક્યાં છે. તો આ રહ્યો પ્લસનું ઓપ્શન, અને અહીંયા તમે જોશો તો ઘણા બધા તમને ઓપ્શન જોવા મળતા હશે. તો આપણે અહીંયા લખેલું છે યુટ્યુબ થંબનેલ અને યુટ્યુબ બેનર. તો આપણે થંબનેલ પર ક્લિક કરીશું. ક્લિક કરવાના પછી થોડો જેમ કે મારું ઇન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે એ કારણથી અહીંયા ધીરે ધીરે ચાલી રહ્યું છે. તો અહીંયા કણ તમે દેખશો તો ઘણા બધા ટેમ્પલેટ તમને જોવા મળી ગયા છે, જોઈ લો. તો હવે હું તમને શું કરીશ, જેમ કે નોર્મલી હું તમને એક થંબનેલ બનાવીને બતાવું કે હું જ્યારે હું ટાઈમ મારી જોડે બહુ ઓછો હોય તો હું કઈ રીતે થંબનેલ બનાવું છું. અને તમે જોઈ લો બધા ફ્રીમાં જ છે, અને ઘણી બધી એવી એપ્લિકેશન હોય એની અંદર તમારે પૈસા આપવાના હોય છે. તો હું તમને બતાવીશ હવે થંબનેલ ક્રિએટ કરીને કે કેવી રીતે આપણે થંબનેલ બનાવવાનું. અને એ પહેલાં તમે અહીંયા કેટેગરી જોઈ લો, જેમ કે મ્યુઝિક છે, ટ્રાવેલિંગ છે, અને અહીંયા કણ ઘણા બધા પણ તમને એકથી એક થંબનેલ જોવા મળી જશે. ગેમિંગ હોય, જેમ કે લવ બાબતમાં, પછી હું તમને બતાવીશ એક બ્લોગ પણ છે. અહીંયા કણ આપણે બ્લોગ સર્ચ કરીએ અને પછી દેખીએ થંબનેલ. તો જોઈ લીધે ટ્રાવેલિંગ બ્લોગ, જેમ કે આ બધા બ્લોગ બનતા હોય છે. હવે હું તમને શું કરીશ કે નોર્મલી જ તમને બનાવીને બતાવીશ
તો હું લઈ લઈશ આ થંબનેલ, આને મારે બનાવવાનું જ છે. તો હવે હું શું કરીશ, જેમ કે નોર્મલી તમને થંબનેલનો ફોટો જોવા મળી ગયો છે તો એના પર તમારે ક્લિક કરવાનું હોય. તો અહીંયા ક્લિક કરવાનું, અહીંયા જઈને પ્રેસ કરી દેવાનું. અહીંયા તમારી ગેલેરીના જેટલા પણ ફોટો હશે અહીંયા ખુલી જશે. તો હું ફોટો સિલેક્ટ કરી દઉં અને તો અહીંયાથી મેં એક ફોટો સિલેક્ટ કરી દીધો છે અને એની સાઈઝ અહીંયા મેનેજ કરવાની હશે. તો અહીંયા જઈશ, આવી રીતે લાવી દેવાનું. જેટલી પણ સાઇઝ જોઈતી હોય એટલી તમે લાવી શકો છો. તો આવી રીતે હું સાઇઝ કરી દઈશ અને ડન કરીશ. તો જુઓ, હવે મેઇન વાત એ છે કે ટેક્સ કેવી રીતે લખવાનો. ટેક્સ લખવા માટે સિમ્પલ છે, અહીંયા તમને ટેક્સ દેખાશે થશે, એના પર ક્લિક કરવાનું હોય તમારે અને અહીંયાથી જે પણ જોઈતું હોય તમારે ટેક્સની અંદર એ લખી દેવાનું. તો હું શું કરીશ, અહીંયા મારી ચેનલનું નામ લખીશ, ચંપક બ્લોગ આવી ગયું. અને હવે ફરીથી ક્લિક થઈ ગયું છે. અને હવે બીજું કંઈ લખવું હોય તો તમે અહીંયાથી લખી શકો છો. એડિટ પર જવાનું અને ફરીથી કટ પર ક્લિક કરીને અને હવે અહીંયા કણ જે પણ તમારે લખવું હોય એ લખી દેવાનું. તો અહીંયા કણ આપણે લખી દઈએ કે યુટ્યુબ ચેનલ. તો ઘણું બધું મોટું નામ થઈ ગયું એટલે થોડું સાઈડી જતી રહી. અહીંયાથી તમે સાઈઝ નાની પણ કરી શકો છો. તો આવી રીતે કરશો તો કમ્પ્લીટ સેટિંગ થઈ જશે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી તમે ઉપરની સાઈડ પર દેખશો તો અહીંયા કણ તમને સેવ કરવાનું પણ ઓપ્શન મળી જશે. તો અહીંયા કણ સેવ કરી દેવાનું અને જેમ કે કમ જ લગભગ 5 મિનિટની અંદર તમે થંબનેલ બનાવી શકો છો. તો ફાઇનલી થંબનેલ બની ગયું છે અને 1 પણ રૂપિયો નથી લાગ્યા. ઘણા બધી એવી એપ્લિકેશન હોય એની અંદર તમારે પૈસા પે કરવાના હોય છે, પરંતુ આસાની થંબનેલ બની ગયું છે. તો આવી રીતે હું જલ્દીમાં હોય તો આવી રીતે થંબનેલ બનાવું છું. બાકી તો પિક્સેલ એપ્લિકેશન છે, એના પર તમારે જો વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરીને બતાવજો, હું તમને જલ્દી વિડીયો બનાવીને બતાવી દઈશ. Anybody out there hear me, hear me.